સુરત શહેરમાં જે રીતે દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આઈ ફોલો કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે સુરત શહેર જે એવું શહેર છે જ્યાં સવારથી રાત્રિના મોડે સુધી ભાગતું દોડતું રહે છે શહેરમાં જેમાં વિકાસ અને પ્રગતિ થઈ રહી છે તેવામાં સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ તેટલામાં વધી રહી છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સતત ટ્રાફિકનું ભારણ ઓછું થાય તે માટે પ્રયત્નો કરી રહી છે ત્યાં એક કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે આઈ ફોલો જે પાંત્રીસ દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા ચલાવવામાં આવશે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા જણાવાયું કે અલગ અલગ દિવસો પ્રમાણે ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુબેની અધ્યક્ષતામાં શહેરના અલગ અલગ પોઈન્ટ પર કાર્યક્રમો કરવામાં આવશે જેમાં કુલ પાંચ તબક્કામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આઈ ફોલો કાર્યક્રમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે વીસ લોકો સુધી ડાયરેક્ટ અને ફિલ્ડમાં ઘણા બધા લોકો સુધી સોશિયલ મીડિયા થકી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે ટ્રાફિક નિયમોનું પાલન કરનાર સાત હજાર નાગરિકોને ફોલોના સ્ટીકર આપવામાં આવ્યા છે જે એના વાહન ઉપર લગાડવામાં આવે છે ત્રીજી બાબત કુલ સત્યાવીસ પ્રાઇમ લોકેશન ઉપર શહેરમાં મોટા હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે જેના થકી લોકો ટ્રાફિક બાબતે વધારે જાગૃત બને જાગૃત બને એવા પ્રયાસ કરવામાં આવ્યા છે છ રેડિયો સ્ટેશન અને એફએમ દ્વારા જાગૃતતા અભિયાન હાલમાં ચાલુ છે જે સમગ્ર કેમ્પેન દરમિયાન ચાલુ રહેશે સોશિયલ મીડિયા થકી જાગૃતતાના સંદેશો તેમજ વિડીયો પોસ્ટ કરવામાં આવેલ છે જે પણ સમગ્ર કેમ્પેન દરમિયાન ચાલુ રહેશે આઈ ફોલો ઇક્વિસ કેમ્પેન દરમિયાન શહેરના જાણીતા અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સંસ્થાઓને જોડવામાં આવી રહ્યા છે અને આ પ્રતિષ્ઠિત નાગરિકોના ઓડિયો અને વિડીયો મેસેજ પણ રેકોર્ડ કરવામાં આવશે અને સોશિયલ મીડિયા થકી વધુમાં વધુ લોકો સુધી આ પ્રતિષ્ઠિત નાગરિકો ઇન્ફ્લુએન્સર તરીકે બધાના સુધી એની વાત પહોંચાડશે બ્રીજા તબક્કા જે હાલમાં આજથી ચાલુ થયા છે આમાં નો રોંગ પાર્કિંગ ઉપર ખાર ખાસ ભાર મૂકવામાં આવશે વીસ હજાર નો પાર્કિંગ ચેમ્પિયન લખેલ સ્ટીકર નો પાર્કિંગમાં કોઈ પણ વાહન પાર્ક થશે તો એના ઉપર સ્ટીકર ચોંટાડવામાં આવશે કે આ વાહન ચલાવનાર નો પાર્કિંગના ચેમ્પિયન છે આ એક રીતે ટકોર છે જેથી લોકો રોંગ જગ્યા ઉપર પાર્કિંગ ના કરે આના પછી ત્રીજા તબક્કામાં ટુ વ્હીલર ડ્રાઈવર્સ બાઇક ચલાવનાર છોકરાઓ છોકરીઓ આ કોઈ પણ અથવા બીજા નાગરિકો પણ હેલ્મેટ વગર બાઇક ના ચલાવે સુરત શહેરમાં એના ઉપર ભાર મૂકવામાં આવશે વીસ હજાર નો હેલ્મેટ ચેમ્પિયન લખેલ સ્ટીકર હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલર ચલાવનાર વાહનના પાછળના ભાગે ચોંટાડવામાં આવશે અને આ તમામ કામગીરી કોઈ બળજબરીથી નહીં પ્રેમથી સમજાવટથી વિવેક બુદ્ધિપૂર્વક કેમ કે પ્રશ્ન આખા સિટીનો પ્રશ્ન છે પોલીસની ભૂમિકા બહુ મહત્ત્વની છે પરંતુ જ્યાં સુધી બધા નાગરિકો સાથે ન આવે એને એના નિરાકરણ કરવા માટે ત્યાં સુધી આ પ્રશ્નો કોઈ નિરાકરણ બહુ લાંબા ગાળા સુધી થવાની શક્યતા નથી બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન ઇન્ડિયા